એક વર્ષ પહેલા આચરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પ્રેમલ તેમની પત્ની અને પુત્ર સામે સુરત એસીબી દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવીણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા, સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી, જેને પગલે એસીબી દ્વારા પ્રવીણકુમારની ગત 8 મહિનાનો ધરપકડ કરી વધુ તપાસ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એસીબીના ઇતિહાસનો આ સૌથી મોટો 10 કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે. મે 2018માં ગુજરાત જમીન વિકાસ લિમિટેડ ગાંધીનગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશનર પેટે ઉપાચતી કરી હોવાની માહિતી મળી હતી, જેને લઈ એસીબી દ્વારા ગુજરાત જમીન વિકાસ લિમિટેડના જુદા જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી. જો કે આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ તપાસ કરતા ગુજરાત જમીન વિકાસ લિમિટેડ ધરમપુરના મદદનીશ નિયામક પ્રવીણકુમાર પ્રેમલ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરતી કૌભાંડ આચર્યું હતું, જેને પગલે સુરત એસીબી દ્વારા વલસાડ, ડાંગ અને નવસારીમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા પ્રવીણકુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુરત એસીબીમાં જીએલડીસીના લગતા 41 ગુના દાખલ થયેલા છે, જે પૈકી 26 ગુનામાં પ્રવીણકુમારનું નામ આરોપી તરીકે છે, જેમાં કુલ 2.61 કરોડ રૂપિયાની ઉપાચત કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી પ્રવીણકુમારની અપ્રામાણિક મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988, સુધારા અધિનિયમ 2018, અનુસંધાને હાલમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ વિરુદ્ધમાં અપ્રમાણસર મિલકતો, બેનામી પ્રોપર્ટી બાબતના ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. 2018માં જમીન વિકાસ નિગમ લિમિટેડમાં અમારી એસીબીની ટીમ દ્વારા એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ, જેમાં 56,20,000 જેટલી માતબર રકમ સરકારી કર્મચારીઓ પાસેથી મળી આવી. એની તપાસ દરમિયાન ગાંધીનગરમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને એ ગુનાના આરોપીઓમાં ની અપ્રમાણસર મિલકતની તપાસ પણ અમારા બ્યુરો દ્વારા કરવામાં આવે છે. એમાં આ જે આક્ષેપિત હતા પ્રવીણ કુમાર બાલચંદભાઈ પ્રેમલ, ક્લાસ 2 ઓફિસર છે, તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ અમને સોંપવામાં આવેલી. તો તપાસ દરમિયાન એમના બેંક એકાઉન્ટ, એમની જે મિલકત સ્થાવર મિલકત તથા જંગમ મિલકતોની તપાસ કરવામાં આવેલી, એના ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારે તેમના વિરોધમાં હાલમાં 10,54,57,416 અપ્રમાણસર મિલકતનો ગુનો નવસારી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલ છે, જેમાં તેમણે આ પુત્રના ખાતામાં પણ 3 કરોડ 92 લાખ જેટલી રકમ જીએલડીસીના ખાતા દ્વારા એમના પુત્રના ખાતામાં જમા થયેલ છે. એમાં આક્ષેપિત જે છે તેમના પુત્રને ગેંગ લીડર તરીકે દર્શાવેલ છે અને એના ખાતામાં આટલી માતબર રકમ જમા થયેલી છે. એમની પત્ની દમયંતીબેન જે છે એમના નામે પણ મકાનો અને પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. એમના બંનેના એકાઉન્ટમાં માતબર રકમ જમા થયેલી છે, એમાંથી એકાઉન્ટમાંથી બીજાના ખાતામાં પણ ગયેલી છે. તપાસ દરમિયાન અમને તપાસમાં જણાવી આવેલ છે. આમ આની તલસ્પર્શી તપાસ કરતાં 10,54,57,416 એમની જે સોર્સ ઓફ ઇન્કમ છે કાયદેસરની એના કરતાં વધારે છે, એટલે આ 201%નો જેટલો અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દમયંતીના ખાતામાં ને એના ખાતામાં તમામના ખાતાનું ટોટલ આખું ગણતરી કરવામાં આવી છે અને એના આધારે આ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ.
મિલીભગત એટલે એ પોતે જે ગેંગ લીડર બનાવી શકે તો આ મદદનીશ નિયામકની તરીકે ફરજ બજાવતા હતા, તો એ પોતે જાતે કોઈ કોન્ટ્રાક્ટરને નિમી શકે. એટલે એમણે પોતાના જ પુત્ર ચિરાગને એને ગેંગ લીડર તરીકે બતાવ્યો છે અને એના ખાતામાં આટલી માતબર રકમ 3 કરોડ જેટલી જમા થયેલી છે. એનો કોઈ ખુલાસો નથી એમની પાસે, કે હજુ સુધી પણ એ કોઈ કોઈ ખુલાસો કરી શકેલા નથી. સુરત એકમ જે છે આપણું એસીબી નું સુરત એકમ, એમાં 41 ગુના આ જીએલડીસી ના આમના દાખલ થયેલા, આમના વિરુદ્ધમાં, બીજા અધિકારીઓ વિરુદ્ધમાં, ખેત તલાવડીના લગતા એ ટોટલ 41 કેસ છે. એમાં આ જે આપણો હાલના જે આરોપી છે એના વિરુદ્ધમાં 26 કેસો દાખલ થયેલા છે. 26 કેસો દાખલ થયા એ આ ગેરરીતિઓના, ખેત તલાવડીના ગેરરીતિઓના જે ગુના છે એના લગતા દાખલ થયેલા છે. અને એમાં એનું જે અમે તપાસ કરી છે એમાં લગભગ 2 કરોડ ઉપરાંતની રકમનું ગેરરીતિ એમાં પણ જણાઈ આવેલું છે. એના ગુના જે 26 ગુના દાખલ કરેલા, પુત્ર વિરુદ્ધ, એના પત્ની વિરુદ્ધ અને એમના વિરુદ્ધમાં, ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. પ્રવીણ કુમારે ધરમપુર ખાતેની જીએલએસડી ખાતે ફરજ દરમિયાન ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરી કૌભાંડ આચર્યું હતું, જેમાં પુત્ર ચિરાગને પણ કૌભાંડમાં જોડી જીએલડીસીની વિવિધ યોજનાકીય કામોની કારીગીરી દર્શાવી હતી. પ્રવીણ કુમારે પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા કુલ 3.92 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવીણ કુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જેથી પરિવારના નામે મિલકતો ખરીદવાનો ઉપયોગ થયો હતો. એસીબીની તપાસ દરમિયાન પ્રવીણ કુમાર અને પરિવારજનોના નામે બીએમડબલ્યુ કાર, ફ્લેટ, ખેતીની જમીન, દુકાનો, રેસ્ટોરન્ટના પ્લોટ મળી કુલ 32 જેટલી મિલકતો વસાવેલી હોવાનું સામે આવ્યું હતું. પ્રવીણ કુમાર અને તેના પરિવારજનો દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં 4.26 કરોડની રકમ જમા કરવામાં આવી હતી, જેમાંથી નોટબંધી બાદ 45.75 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 10.54 કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું, જેથી એસીબી પ્રવીણ કુમાર અને તેના પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે 201.62% વધુ અપ્રામાણિક મિલકતનો કેસ નોંધાવવામાં આવ્યો છે. સાબિર સાહેબ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.